लाइफ एंड डेथ। अब उस द्वारा सुन मैसेज आपको मांगो चाहो बिटवीन लाइफ एंड डेथ पुस्तक द्वारा हूँ मैसेज आप मांगू के जीवन अने मुक्तिनी शैया वच्चे झोका खाई रहेला कैंसर ना दर्दी हो पण जो એમની લાઈફ ફૂલનેસ જીવી શકે તો તમે સમજો કે મૃત્યુનો વિચાર થી ડરવાના બદલે શું થઈ શકે મૃત્યુ પાછું ફેરવા માટે અને ના થાય તો જીવન કેવી રીતે પૂરેપૂરું જીવી શકાય એ મેસેજ આપવા માંગુ છું અને આ બધા જ રિયલ લાઈફ સ્ટોરી છે એટલે દરેકે દરેક પેશન્ટ મેં એમની ટ્રીટમેન્ટ કરેલી છે અને દેવર પાર્ટ ઓફ માય લાઈફ એઝ વેલ આ બુક્સ કેવી રીતે વાચકોને ઇન્સ્પાયર કરશે સર આ બુક્સમાં મેં એટલા બધા પ્રેરણાદાયક શાસ્ત્રોમાંથી બધા અમુક પંક્તિઓ મૂકેલી છે કે જેથી મૃત્યુથી ડરવાના બદલે એને થશે કે ના ખરેખર આપણે એમ્બ્રેસ કરીને વિશ્વ લીવ લાઈફ ખાસ કરીને કેન્સરના પેશન્ટને તમે જ્યારે સર્જન કરશો શું મેસેજ આપવો કેન્સરના પેશન્ટને ખાસ મેસેજ એ કે તમે જ્યાં સુધી લડી શકો ત્યાં સુધી લડો પણ પછી એક સ્ટેજ એવું આવે કે જ્યાં કેન્સરની લડાઈ કરતાં કરતાં તમારી ક્વોલિટી ઓફ લાઈફ જો બગડવા માંડે તો પછી તમે એને ક્વોલિટી ઓફ લાઈફ પર ધ્યાન આપીને શાંતિથી બાકીનું જીવન તમારે દવા લેવી પડે પણ તમે જીવી શકો છો ट्रेडिशनल अमदावादी बॉन्ड है नौ वर्ष ना हो क्या है हमारा पाकर साथ है आदम मूवी जो हमें मूवी इतनी बहुत जरूरत है सो सैड सैड टू स्लीप फॉर टू नाइट तो बच्ची पता कहते हैं फोटो देख डॉक्टर कहते हैं कैंसर की बात कर रहे आर एंड नो आई नो आई वाज अंदर हमारा फादर ट्रेडिशनल गार्डियन फैमिली में क्या है एंटी करता सेल पे रहता है ये के बहुत था व्हेन ही वाज 9 इयर्स ओल्ड इनफैक्ट एवरी लाइफ पर स्टोरी हमारा दिखरा है लगती कि 2010 में आया मुद्दा होता है वो अनुरूप से वैल्यू दिखता अ टेन ऑफ टू इंडियंस वुमेन इज ग्रैंड मदर तो हमारा फादर मैंने कहा पची मैंने फॉर्मेटिव ईयर में मैंने कहा गाड़ी आसमान की रहे कि बैक लग पर दिन होता बैक लग तो दिले ही अरे नो वाई ही वॉज डूइंग પછી નસીબ સંજોગે બારમામાં મારો 24 મોટો મળ્યો હતો આખા સ્ટેટમાં એટલે મને ઇલેક્ટ્રોનિક્સમાં મળ્યું હું મારું ભૂલી ગયો આદર મળ્યું અને એલટીમાં ઇન્ટરવ્યુ આપવા જતો હતો કેસ એન્જિનિયરિંગ માટે પાપા યાદ કર્યું કે બેટા તું ડૉક્ટર કરવાનું શું કરે ઓલ કે બેક સો આઈ ડિસાઇડેડ ટુ ગો ટુ મેડિકલ તો પછી અમદાવાદથી બીએસ હોસ્પિટલમાં એડમિટ થયું ત્યાં 5 વર્ષોથી પૂરું કર્યું પછી એમની પાસે ન્યુરોલોજી બહુ સારી બ્રાન્ચ એટલે મને એમને બહુ ન્યુરોલોજી થઈ ગયું તો પછી મુંબઈ ગયો ન્યુરોલોજી માટે સુધીર દેવી હોસ્પિટલમાં તૈયારી પાછીની હોસ્પિટલમાં તો મને એક ભાઈ એમ જોવાની પોઝિશન ના નહીં પણ મેટોલોજી માટે બ્લડ કેન્સર ડોક્ટર બીસી મહેતા હતા લઈ લીધી અને પછી બધું તો બહુ થિંક ઇન બેક કે આ વોઝ ફોર્મેટેડ અને મેં સ્ટાર્ટેડ વર્કિંગ દેર ઇટ્સ ઓલમોસ્ટ લાઈક આઈ સ્ટાર્ટેડ બ્રીધિંગ ઇન ધ ડીપ ઓફ આર્ટ ત્યાં એક વર્ષ મેં ફેલોશિપ કરી અમદાવાદ પ્રેક્ટિસ ચાલુ કરી અઢી વર્ષની પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસ કરતા આપણે ડાક્ટર એજન્ટ્રેવી ટીવી હોસ્પિટલ હતા હું પેટ્રોલ બનેલા ઓની ફેક્ટરી ગયો ઓ ઇન્સિડેન્ટલી સાહેબો મેં ઉપર મૂકી કહેશે યુ નીડ ટુ ગેટ મોર ટ્રેનિંગ બિકોઝ યુ આર વેરી સ્માર્ટ યુ કેન કોપી ફોર લોટ ઇઝ નાઇન વેરી રિસર્ચ એમણે મને સપોર્ટ કરતા ઇંગ્લેન્ડ ગયો ઇંગ્લેન્ડ ટાર્ગેટ ટુ રિસર્ચ કરી પબ્લિકેશન કર્યા મોર મોર તમારે જોબની જરૂર નહીં.